सूरणनी चटाकेदार पंजाबी सब्जी। तो हूँ कोमल भट्ट, फूड गुरु गुजराती रेसिपीज में आपना माटे लेने आवी छु चटाकेदार पंजाबी सूरणनू शाक। सूरणनू फराड़ी शाक तो आपणे बहु खाधुं हशे, पण पंजाबी सब्जी, चलो जोई लो कई रीते बने छे। सूरणनी पंजाबी सब्जी बनावा माटे मैं अहीं 500 ग्राम सूरण लीधुं छे अने एने सरस बाफी लीधुं छे। चलो आगळनी प्रोसिजर जोई लईए। पेन में आपणे एक चमची तेल लईशुं, तेल गरम थई जाय एटले एमां एक चमची जीरुं उमेरीशुं, ચપટી હિંગ એડ કરીશું, આ મારી પાસે આદું મરચાં અને લસણની પેસ્ટ છે એક ચમચી, આને પણ ઉમેરી લઈશું અને તરત સાથી લઈશું। આ સરસ સપડાઈ ગયું છે, આમાં આપણે ડુંગળીની પેસ્ટ નાખીશું। આ મારી પાસે એક ડુંગળી મેં લીધી છે જેની પેસ્ટ રેડી છે, એને એડ કરી દઈશું અને એને પણ સાંકળી લઈશું। આને હવે સરસ સાંકળી લઈશું। આ પેસ્ટ સરસ સતવાઈ ગઈ છે, તમે જોઈ શકો છો એનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે આમાં આપણે ટમેટોની પ્યુરી એડ કરવાના છે, આ મારી પાસે એક ટમેટોનો પ્યુરી છે, આને એડ કરી દઈશું। આને પણ આપણે સારી રીતે સાતવી લઈશું, લગભગ 2-3 મિનિટ જેવું સાતવીશું। તમે જોઈ શકો છો આ સરસ સતડાઈ ગયું છે, ઓઇલ્સ પણ રિલીઝ થયા છે। હવે મસાલા એડ કરીશું, 1/4 ટીસ્પૂન હળદર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 લીલા મરચા ઓલરેડી એડ કર્યા છે એટલે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, અને સરસ સોતે કરી લઈશું અને ફરી તેલ રિલીઝ થાય ત્યાં સુધી સાબલીશું। આમાં ઓઇલ રિલીઝ થવા માંડ્યું છે, હવે આ ટાઈમે આમાં આપણે સૂરણ એડ કરી દઈશું। આ સૂરણ 500 ગ્રામ જે બાફેલું છે ઓલરેડી એને એડ કરી દીધું આપણે, સ્ટર કરી લઈશું। ગ્રેવીમાં કેવા સરસ સૂરણ મિક્સ થઈ ગયા છે, હવે આમાં પાણી એડ કરીશું કેમ કે આપણે આ રસાવાળું બનાવીએ છીએ થોડું, એટલે લગભગ 1/2 કપ જેવું પાણી એડ કરીએ। સ્વાદ પ્રમાણે માં મીઠું એડ કરીએ, એક વાર સ્ટર કરી લઈએ। લીડ બંધ કરીને અને 5 મિનિટ ઉકળવા દઈશું જેથી કરીને બધા મસાલા અને ગ્રેવી સૂરણમાં અબ્સોર્બ થઈ જાય। તો ચલો 5 મિનિટ આને ઉકળવા દઈએ લો ફ્લેમ પર। પાંચ મિનિટ થઈ ગઈ છે, સરસ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો કેવું ફાઇન ઉકળી ગયું। એકવાર હલાવી લઈશું, બસ આવો જાડો રસો રહેવો જોઈએ, બસ રેડી છે। ચલો સર્વ કરીએ, ફ્લેમ ઓફ કરી દઈએ અને સર્વ કરીએ। સુરતની પંજાબી સબ્જી રેડી છે, આને ગાર્નિશ કરીશું ફ્રેશ ધાણાથી। તો સુરત ફરાળમાં જ નહીં એમનેમ પણ બનાવી શકાય છે।
તો આને જરૂરથી બનાવજો, ખાજો ને ખવડાવજો. થેન્ક યુ.